एक तरफ દિલ્હીમાં ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપે હવે ખેડૂતોને નવા કૃષિ કાયદાની સમજ આપવા મોટા મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે। મહેસાણાના વિજાપુરના કિસાન સંમેલન યોજાયું હતું જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ આવ્યા હતા। ગુજરાતમાં નવા કૃષિ કાયદાની સમજ આપવા માટે હવે ભાજપે મોટા મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે। આ નેતાઓ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને નવા કાયદાની સમજણ આપશે। આને લઈને મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાનું કિસાન સંમેલન યોજાયું છે। આમાં મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં આ સંમેલનમાં જોડાયા હતા, જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી તેમજ સરકારના નવા કૃષિ બિલથી ખેડૂતોનું હિત થશે તેવી માહિતી પૂરી પાડી હતી। ગુજરાતના ખેડૂતો વિરોધના વંટોળથી દૂર રહે તેવો ભાજપે પ્રયાસ શરૂ કર્યો। એક તરફ જ્યાં સરકારના નવા કૃષિ બિલ મામલે સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ખેડૂતો સાચી સમજ મેળવી વિરોધ વંટોળથી દૂર રહે માટે મહેસાણાના વિજાપુર ખાતે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું સંયુક્ત કૃષિ સંમેલન યોજાયું હતું। ખેડૂતોને નવા કૃષિ બિલ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી છે। કૃષિ પ્રધાન સહિત જિલ્લા ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રદેશ ભાજપના નેતાઓ જોડાઈ ખેડૂતોને કૃષિ બિલ મામલે વિરોધ ન કરી સરકારને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે। અતુલ પટેલ, ZSTV, મહેસાણા। આજે ઉત્તર ગુજરાતના ખેડૂતોના સંમેલનમાં અમારા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ બિલને લઈને જે ગતિરોધ ચાલી રહ્યો છે એના અનુસંધાને કૃષિ બિલની અંદર જે જોગવાઈઓ છે એની અંગેની સ્પષ્ટતાઓ, ભારત સરકારની કાર્યવાહી અને ભારત સરકારની ભાષા, આ અંગેની વિગતો ખેડૂતોની સાથે ચર્ચા કરવામાં આવી। ખેડૂતોના મનની અંદર કોઈ પણ પ્રકારની આશંકાઓ હોય તો આશંકાઓને દૂર કરવા માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કોઈ જે કંઈ કહી શકાય કુદરતી આફતમાં સહાય સરકાર તરફથી મળશે કે કેમ, વીમાનું કવચ છે મળશે કે કેમ? બે મુદ્દાઓ તમે સાથે જોડ્યા, કુદરતી આફત અને ક્રોપ ઇન્સ્યોરન્સ। આ બંને પોલિસીઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાયદાઓ કે નિયમો પ્રમાણે જે ખેડૂતોને મળવા પાત્ર હોય એની લાયકાત એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતના જોડાવાથી દૂર નથી, એને ખેડૂત તરીકે મેં બટેટાની ખેતી કરી અને મારો ક્રોપ ઇન્સ્યોરન્સ છે તો હું નો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં હોઉં અને મને જો એ મળવા પાત્ર હોય તો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર જોડાવાને કારણે પણ મળવા પાત્ર રહે। ટેકાના ભાવે જ્યારે ખરીદી કરવાનું હાલ ચાલુ રહ્યું છે ત્યારે આજે કોન્ટ્રાક્ટની અંદર સરકાર કોઈ ભાવ નક્કી કરશે કે કેમ? મેં મારા પ્રવચન દરમિયાન પણ વાત કરી, કોન્ટ્રાક્ટ થવાનો છે ત્યારે જ્યારે ખેડૂત છે તો ખેડૂત છે એ નબળા ભાવે કોન્ટ્રાક્ટ કરશે શું કામ? ખેડૂતને તો MSP અથવા તો MSP કરતાં પણ વધારે સારો ભાવ જ્યારે પોતાને યોગ્ય લાગશે તો ખેડૂતોની ઈચ્છા પ્રમાણેના ભાવથી જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થવાનું છે, એની ઈચ્છા વગર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થવાનું છે જ નહીં। એટલે આ કાયદો ખેડૂતને પોતાનો ભાવ નક્કી કરવાની આઝાદી આપે છે। સર, તમે નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસને આ કાયદાની સમજ નથી ને વિરોધ કરવા નીકળ્યું છે, કલમ પૂછો તો પણ ખબર ના હોય એવા લોકો વિરોધ કરવા નીકળ્યા છે। મારો કહેવાનો આશય એવો છે કે અત્યાર સુધીની તમે પણ ડિબેટ જોતા હશો તો એ ડિબેટમાં કોઈ જગ્યાએ એવું મેં હજી નથી સુધી સાંભળ્યું કે આ ત્રણેય બિલને આ કલમથી ખેડૂતને આ નુકસાન જવા સંભવ છે। તો આપણે બિલ છે તો બિલની કલમો છે કે એમાં એક બિલમાં કેવી રીતે કોન્ટ્રાક્ટ થશે, બીજા બિલની અંદર એમાં કેવી રીતે નુકસાન થશે, તેનું વળતર કેવી રીતે મળશે, અપીલ કેવી રીતે કરશે, આ બધા પ્રાવધાનો છે જુદા જુદા। તો એમાંથી કયા પ્રાવધાનને કારણે ખેડૂતોને નુકસાન થશે એવી વાત કરે તો એનું સમાધાન નહીં કહેવાનું